તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો અને આગેવાનોની લાગણી અને હિતલક્ષી નિર્ણય હાથ ધરવામાં આવ્યો છે તો પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે નહેરો થકીને નર્મદાની નહેરો સાથે જોડાયેલા તળાવો ભરીને ખેડૂતોને ખરીફ પાકની વાવણીનો મહત્તમ લાભ આપવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા નર્મદા મુખ્ય નહેરોમાં પ્રતિદિન તો સત્તર હજાર ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય હાથ ધરવામાં આવ્યો છે સતત એક અઠવાડિયા સુધી છોડવામાં આવનાર પાણીથી અગિયાર લાખ હેક્ટર પિયત વિસ્તારમાં ખરીફ પાકની વાવણી સુપેરે ઉપલબ્ધ બનશે તેમ મંત્રી જણાવ્યું હતું તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો નર્મદા યોજનાનો મહત્તમ લાભ મેળવીને આ વર્ષે સંતોષકારક પાક મેળવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ શાખા નહેરો અને માઇનોર કેનાલમાં પૂરતા પાણી પહોંચાડીને સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવવા પ્રયત્નો હાથ ધરાશે તો ઉત્તર ગુજરાતમાં સુધલામ સુફલામ યોજના અંતર્ગત જોડાયેલા સાતસોથી થી વધુ તળાવોમાં પણ પાણી નાખવામાં આવશે તો રાજ્યના જે વિસ્તારોમાં વરસાદ ઓછો પડ્યો છે તેવા તમામ વિસ્તારોમાં નર્મદાના પાણીનો લાભ આપવામાં આવશે તેમ મંત્રીએ જણાવ્યું છે તો આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તાજેતરમાં જ કર્માવત અને મુક્તેશ્વર માટે પણ અલાયદી યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે તો કર્માવત માટે પણ ત્રણ વિકલ્પોમાંથી એક વિકલ્પ પસંદ કરીને ટૂંક જ સમયમાં સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવશે તો અંદાજિત રૂપિયા પાંચસો કરોડના ખર્ચે એકસો બાર હેક વિસ્તાર ધરાવતા મોટા તળાવમાં પાણી નાખીને સિત્તેર જેટલા ગામોને લાભ કરવાનું આયોજન હાથ ધરાયું હતું થાનાજી રાજપૂત સાથે લાઈવ ટ્વેન્ટી ફોર ન્યુઝ બનાસકાંઠા